શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ છો. થઈ ગયા છે એકદમ રેડી, ને આજે છે થઈ ગયા છે એકદમ રેડી, ને આજે છે શીતલા સાતમ. એટલે કે આજના દિવસે કાંઈ ઠંડુ ભોજન, મતલબ કાંઈ ગરમ ભોજન બનાવવામાં આવતું નથી, ચૂલા કે એવું કાંઈ સળગાવવામાં આવતું નથી. કારણ કે આજે ખાવાનું હોય એકદમ ઠંડુ. શા માટે? આપણે મમ્મી ને માયાબેન પણ આવી ગયા છે. કેમ છો માયાબેન? એકદમ સાદી ફેવરેટ છે ને, એટલે મેં આવડી વધારી બધી ઝીણી તારા ભાવ. વાડે વા ભાવે ને તું યાર ચિક્કા તો, એટલે મસ્ત બને. આજના દિવસે ઠંડુ જ કેમ ખાવામાં આવે છે? આજ હું નહીં કરાય જો બી આંટી પીટ. શા માટે? એટલે સાતમના ઠંડો ખવાય. શા માટે પણ? રાજી થઈ ગયા એવું કાક હતું. ચૂલા ઠારે ને આજ રાતે આવે ચૂલા હેલી વાર. હવે તો આમાં કાણું માતાજી આવે માં લાગે એવી માં આપડે ઠારી. કુલર તો બહુ ભાવે આપડે. હા મજા આવે, ડૂચા દેવાની જ મજા આવે. ખરાબ લાગે ને વિવેકભાઈ બનાવ્યા હતા, બીજા નો લાયા હતા, આ મને પૂછા કરતા હતા. હું ટુવાલ લેતો આવ્યો, મારે હું બહાર ના આવ્યો. બહાર ગયા શર્ટ નતો પહેર્યો, હું એક અટાડાવે બસ કામ. મજા આવી મસ્ત હતો. લાડવા વધે ઘર નું બનાવેલો છે, કેટલો માં ઘી રાખું ને ધજ બનાવ્યો તો છ ચોકી વધ્યું. પાછા દે તો બે બે કિલા દીવો અમે બે કિલા ઉપડું ગયું. તમારા ઘરે પણ આવું બનતું હોય કેજો કમેન્ટ માં. કુલર રોકાવો છે ને? બે રોકા બસ, બીજી રોકા હમણાં અમે નથી આવી, ઘણા જ રોકાઈ હોય ને. મમ્મી ગઈ છે ચા બનાવવા માટે, ચા બનાવી લે. ચા બનાવી લે એટલે આપણે પછી નીકળી. આજે તો ઘણું મોડું થઈ ગયું. વીએ ખારો થતો? ખારો થાય ને બચારે નસીબ મોગા. અમને ગાડી લઉં આવવા દે ના, ઓના લઉં આવવા દે, બે સાધન લઉં ના જવા દે. નસીબ વહેલો ઉઠતો, હવે હવા નહી. જે વહેલો ઉઠો ને એને ગાડી લઉં જવાની. આજે જ મોડો ઉઠ્યો ને કે હું રોજ વહેલો ઉઠતો હમણાં. હવે એવો નિયમ રાખવાનો, જે વહેલો ઉઠું વહેલો જાય ને એની ગાડી લઉં જવાની, વાહે વાળાનો ઓના લઉં જવાની. વેલો ઉઠે તો સાધન જડે, વેલા યાતા હવે પછી મોડા સાધન ના જડે, એટલે તે વેલો ઉઠાડે. એ જે વેલો ઉઠશે એ જડશે હવે ગાડી. આજ થી હું નિયમ રાખું જા, ત્યાં ફોન કરે છે રોજ. એ વેલો ઉઠે એ ગાડી ને પડે ની. હે કોરિયો ડબ્બો કે વેલો ગાડી સાફ કરી લીધી સરસ મજા. આજે તો સીધા સાતમ એટલે ચૂડો સળગાવવાનો હોય નહીં. આજે ખાવાનો ખડકું ને ટિફિન. આજ ક્યાં ટિફિન બનાવ્યો? પૂરી છે, લાડવા છે, રોટલી છે, ખાવ લેશે. ઊંડું ના ખવાય ને? ના ખવાય તો નહીં જ ખાવ તો રાખી જ દે થોડું થોડું. એટલે જ થેપલા બધું
કાલે મુર્ગા બનાવ્યા કા વીજે કાલે કાલે મસ્ત બનાવી દીને મોટ આઈ અને એક કામ કરશે આજ બધે બનાવ્યો કાલે અસલ ચૂલામાં તો રોટલા ફોટા પડા ને રૂપિયા લાગતા હતા તમે આગળ કેટલા 3, 4, 5, 6, 7, 8 એના હોય ને 6 રૂપિયા કરી દેવા બે કેનો ફોટો પડાવો શું નામ તારું વીર વાગડ થી આવ્યો ઠેઠ કેના ભેગો સાતમ છે ચૂલો સળગાવવાનો હોય નઈ કોકો ખોલા હશે વરી મે પડશે તો ચાય વાર આવશે તો પીવડાવશું ને હાલશે ને વાંધો નઈ રાખે આપડે તમારા ના ના હા લ્યો હવે હવે શું ખબર બોલો તમારે આવી ગયો હવે ટાઈમ મળ્યો એને કપડા લેવાનો ઘડિયાળ નથી મારી પાસે કેટલા વાગે એક જ પેન્ટ વધી યાર મારા તમે ચોઈસ કરી લો ફટાફટ દુકાન વધાવી લીધી છે ફટાફટ પછી અહીં ઘરે પપ્પા નો ફોન આવી ગયો કે વરસાદ ચાલુ વરસાદ ચાલુ થઈ ગયો ને ગામડામાં આપણે ફૂલ વરસાદ ચાલુ છે અને વિવેકભાઈ આજે ગયા છે જમવા કારણ કે એ ઘરે તો ગરમ બનશે નહીં અને એ ભાઈને હાલે નહીં હું તો જે હોય ખાઈ લઈશ ટાટુ બાટુ જે હોય આપણાને હાલે હું ફટાફટ જમી લઈશ ને આ લો ફ્યુલ પણ આવી ગયું છે ફટાફટ અને અત્યારે ગાડી બંધ છે એકચ્યુઅલીમાં ચાલુ ગાડી હું લોક બનાવતો નથી એટલા માટે જલ્દી ઘરે પહોંચી જાય ચલો ફૂલ વરસાદ થઈ ગયો ચાલુ અહીંયા છાપરા ઉડ્યા વરસાદ કઈ નો ચાલુ હોય વિજય તે હા તમે ફોન કરો અરે તમે ડ્રાઈવર હો તો એક સૂચના દઉં તમે આગતા હો ગાડી તો સામે કોક આવતો હતો લાઈટ થોડીક ડીમ કરી નાખતો એમાં તમારું કાંઈ ઘટી નહીં જાય અને આ છે ને અત્યારે જ વરસાદ ઓછો થયો પછી ઘણું પેતો હતો હું તો બહાર ઉડું સામે આવતો હોય થોડી આ લોકો હિચકે જ નથી એલઈડી લાઈટ છે બરાબર અત્યારે એક તો ભૂલેલી લાઈટ આમ લાગે આ ફોન જો નાખે અને અહીંયા પહોળેથી પછી હલાતો નહોતો ને
અત્યારે રોડ ઉપર થોડીક મટી માં જેવું ટાયર ગયું, મોબાઈલ માં પૂરા હોય ને પછી સામે વાળા હમ કોક હમ જોવા જાવ તો ટાયર તજરી કઈ અહી ફરવું જાય, ધ્યાન તો એમ જ રહેવું જોઈએ, થોડુંક તમે ધ્યાન હટાવો ડ્રાઇવિંગ માં, એટલે ગાડી એ તો ક્યાંય ખા થાય ક્યાં ગામ ના તમે? શું કરવા આવ્યા અહિયાં? ના હોય સાચે, તમને કોને કીધું મારું ઘર અહિયાં છે? ગામ માં પૂછા કરતા લાખાપર માં શું કરવા આવ્યા હતા? તમે બરાબર, અત્યારે લગન ગાળો હાલે, વરસાદ નો તમે હાલે, પછી કે ઠંડી પડે? 100% ઠંડી પડે, હા હેરાન ના થવાય. પણ કાલે કાલે હશો ને તમે? અહીંયા જોઈ સવારે રાત્રે ત્યાં હેરાન થતા થતા હોય કઈ તો હવે ના ના મજા આવી બહુ. જવા મિલી તો છે સરસ મજાનું, અને હવે એકદમ ફૂલ પંખો ચાલો અવાજ આવતો છે તમને ફટાફટ સુઈ જાય. અને કાલ છે જન્માષ્ટમી, કૃષ્ણ જન્મોત્સવની બધાને હાર્દિક શુભકામનાઓ. આપણો કાળિયો ઠાકર, આપણો બાપ દ્વારકાધીશ, એનો બર્થડે તો ધૂમધામથી ઉજવશું. અમારા ગામમાં સરસ મજાનો પ્રોગ્રામ હશે તો એનો આપણે બ્લોગ બનાવશું, જોવાનું જોશો નહીં તો અત્યારે સુઈ જાય. બ્લોગ કરી દઈએ પૂરું. જો બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઇક શેર કમેન્ટ કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ કરતા. જય શ્રી રામ.